હવે આગળ વાત કરીએ તો દાહોદની. દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનના મહિલા હોમગાર્ડ અને પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે જાહેર રસ્તામાં મારામારી થતા લોકો સ્તબ્ધ બની ગયા હતા. પ્રજાને નિયમોનું પાલન કરાવનાર પોલીસ જ પોતાના નિયમ ન નડતા હોય તેવું વર્તન કરતા કાયદાનું પાલન કરાવનાર મહિલા કર્મીને આજે માર ખાવાનો વારો આવ્યો હતો. આજે સવારે દાહોદ શહેરના ભરપોડા સર્કલ ઉપર ટ્રાફિક નિયંત્રણ માટે દીપિકા સાંસી નામની મહિલા હોમગાર્ડ હાજર હતી. તે સમયે દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ તખતસિંહ ચૌહાણ બાઇક ઉપર કોર્ટ ડ્યુટી ઉપર જવા નીકળ્યા હતા ત્યારે નિયમનો ભંગ કરી સિગ્નલ તોડવાનો પ્રયાસ કરતા હાજર હોમગાર્ડ દીપિકાબેને અટકાવીને નિયમનું ભાન કરાવતા કોન્સ્ટેબલ ઉશ્કેરાઈને મહિલા હોમગાર્ડને અપશબ્દો બોલવા લાગતા મામલો બિચક્યો હતો. આજ રોજ હું મારી નોકરી કોર્ટમાં હોય કોર્ટમાં જતો હતો તે વખતે ભરપોડા સર્કલ ઉપર ટ્રાફિક સિગ્નલ બંધ હતા ત્યારે હોમગાર્ડ બેનએ મને ઊભા રહો એમ કીધેલ તો ઊભો રહી ગયેલ. તો પછી એ બેન મને તો બી મને અપશબ્દો બોલી અને મારી જડે એકદમ ઉશ્કેરાઈ જાય મને લેડીઝના શબ્દો બોલી અને મને નજીક આવીને મારા મોઢા પર ઝાપટ મારી અને મને પાડી દીધેલ, મારી ગાડી બી પાડી દીધેલ. અને તેની રજૂઆત મેં દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિતમાં રજૂઆત આપેલ છે. એમને મને ઝાપટ મારી પહેલાં આવીને અને પછી મારી ગાડી પડી ગઈ તેની છે અને હું મારા બસાવ માટે પછી હોમગાર્ડવાળા બોમ્બ પાડતા આવી ગયેલ. એમને મને વધુ મારમાંથી બસાવેલ. શું નામ તારું? તખત છે. જાહેર રસ્તા ઉપર જ બંને વચ્ચે મારામારી થતાં અન્ય પોલીસ કર્મીઓ દોડી આવ્યા હતા અને બંનેને છૂટા પાડ્યા હતા. ઝપાઝપીની ઘટનામાં મહિલા કર્મીને મોઢા તેમજ શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઈજા હું સાસી દીપિકા હોમગાર્ડમાં ફરજ બજાવું છું. દાહોદ ટાઉન હોમગાર્ડમાં ફરજ બજાવું છું અને હું સવારથી પોતાની ફરજ પર હતી. સરસ્વતી સર્કલ પર સિગ્નલ પર મારી નોકરી હતી અને એવામાં સિગ્નલ ચાલુ હોવાના કારણે પોલીસવાળા ભાઈ સિગ્નલ પરથી નીકળ્યા અને એમને સિગ્નલનો ભંગ કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે મેં એમને રોક્યા કે ભાઈ તમે ક્યાં જાઓ છો, સિગ્નલ ચાલુ છે એમ કીધું. એમણે મને મા બેનમાં ગાળો બોલી ખરાબ ખરાબ. મેં એમના જોડે ગઈ, મેં કીધું તમે કેમ આવા શબ્દો બોલો છો. તો એમણે મને ગાળો બોલી, મેં એમને ઝાપટ મારી. મને નહીં સહન થયું મારા મા બેનના બારામાં ગાળો બોલ્યો હતો અને એમણે પછી મને વાળ પકડીને પબ્લિક વચ્ચે બહુ માર્યું અને મારા મોઢા પર નખ માર્યા છે, મારી કોલર પણ પકડી, મારા ગળામાં પણ નખ વાગેલા છે અને મારી લાઠી લઈને પણ મને મારી. સીસીટીવી કેમેરામાં બધું જ કેદ થઈ ચૂક્યું છે. તમે આગળ શું કર્યું? મેં પીઆઈ સાહેબને રજૂઆત કરી છે અને પીઆઈ સાહેબે અરજી આપવાનું કીધું, મેં અરજી આપી છે. ઇજાગ્રસ્ત હાલતમાં મહિલા કર્મી પોલીસ મથકે પહોંચી હતી જ્યાં પરિવારજનો આવી પહોંચ્યા હતા. ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. સમગ્ર મામલે બંને કર્મીઓએ એકબીજા ઉપર આક્ષેપ કરતા એકબીજાની વિરુદ્ધ પોલીસમાં લેખિત અરજી આપતા પોલીસે આસપાસમાં રહેલ સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ હાથ ધરી છે. નઈ મુંડા, ZSTV, દાહોદ.